નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા તનુજા. નાકીય મહત્વના સમાચાર પર. તો ખેડૂતોમાં વધતી જતી આત્મહત્યાના બનાવને લીધે ચિંતાનો વિષય બન્યો છે. રેવંતલી નાખા ગામમાં કપાસનો પાક નિષ્ફળ જતા આર્થિક સંક્રામણે ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. જૂનાગઢ વંથલીના આખાના ખેડૂતનો આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. કપાસનો પાક નિષ્ફળ જતા તેમણે આ પગલું ભર્યું છે. નજીકમાં દીકરા દીકરીના લગ્ન હોય પાક નિષ્ફળ જતા આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે. વંથલી આખાના બોધુભાઈ આમનભાઈ દલ નામના આધેડે ઝીરી દવા પીને આપઘાત કરતા પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. પરિવારની ખુશી શોકના વાતાવરણમાં છવાઈ ગઈ હતી. ખેડૂતોના વધતી જતી આત્મહત્યા ચિંતાજનક વિષય બની ગયો છે. જગતનો તાત કરી રહ્યો છે આત્મહત્યા, ટૂંકાવી રહ્યો છે જગતનો તાત જીવન. ગુજરાત સરકાર માટે લોકસભાની ચૂંટણી નજીક હોય તે સમયે વધતી જતી ખેડૂતોની આત્મહત્યાના બનાવ લાલ બત્તી સમાન છે. દલ પ્રમુખ જિલ્લા કુર સમિતિ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ. આજે જૂનાગઢ જિલ્લાના આખા ગામમાં કપાસનો પાક નિષ્ફળ જવાના કારણે બોધુભાઈ નામના યુવાન ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. આજે કઈ ઘટના બની છે તે દુઃખદાયક છે અને આ ઘટના ઉપર હું ખેદ વ્યક્ત કરું છું. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. જેમના કારણે કેશોદ વેપારી મંડળી દ્વારા સંપૂર્ણ કેશોદ બંધ પાડ્યો હતો એવા સાહેબ જ ગફાર મહિલા નાસ્તો ફરતો આરોપીની કેશોદ પોલીસે ધરપકડ કરી છે. જૂનાગઢ કેશોદમાં 14-10-2018 દિવાળી પહેલા સરદ ચોકમાં દુકાન હરસિદ્ધિ દુકાનવાળા અમિત બોરિયા સામે મારામારી કરી નાસ્તો ફરતો આરોપી સાહેબ જ ગફાર માહેડા, જે કેશોદ પોલીસથી ઘણા સમયથી નાસ્તો ફરતો હતો, જેમને વેપારી પર કરેલા મારામારીને કારણે કેશોદ વેપારી મંડળ દ્વારા સંપૂર્ણ કેશોદ સજ્જ બંધ રહેવા પામ્યું હતું. જેમના આરોપી સાહેબ જ ગફાર મહેડાની કેશોદ પોલીસે વોચ ગોઠવીને અટકાયત કરી હતી અને પકડી પાડવામાં આવેલ છે. આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 14-10-2018 રોજ સરદ ચોક પાસે ખાણીપીણીની કોલ્ડ ડ્રિંક્સની દુકાન ધરાવતા અમિતભાઈ બોરિયાને સહેબજ ગફાર મહિડા એ વચ્ચે માથાકૂટ થતા અને એ બાબતની ફરિયાદ અમિતભાઈ બોરિયાએ લખાવેલ કેશોદ પોલીસ સ્ટેશનમાં, જે ગુનાના કામે નાસ્તો ફરતો ઘણો સમયથી આ સહેબજ ગફાર મળી નહીં આવતા, ત્યારબાદ ખાનગી વોચ રાખી અને તેમને ગઈકાલ રાત્રિના 11 વાગ્યાની આજુબાજુ આ ગફાર સહેબાજ ગફારને અટક કરી અને તેમના વિરુદ્ધના ગુનાઓ મેળવી અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે એને કેશોદ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. ખંડોદરાના વધુ એક લૂંટની ઘટના સામે આવી છે, જેમાં બે મોટરસાઇકલ વાળાએ મારામારીથી ચપ્પુવાણી કરીને લૂંટ ચલાવી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. ખટોત્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બલથાણ ખાતે આવેલ ખોડિયા નગરમાં રહેતા રામનાથ પાસવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અલથાણ ધનપાલ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતા હતા ત્યારે બે મોટરસાઇકલ પર 3 સવારી આવેલા અજાણ્યા 6 ઈસમોએ તેને આંતર ઢીક મુક્કા મારી મારીને ચપ્પુની અણીએ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિદુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. તાન અપડેટમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ.
કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. ગુજરાત સરકારે ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. જોકે મોટા ભાગના માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં અવ્યવસ્થા ઉભી થઈ છે. હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે રોજના 70 લોકોને વહીવટીતંત્ર દ્વારા મેસેજ મોકલવામાં આવે છે, જેમાંથી માત્ર 30-40 ખેડૂતોની મગફળીની ખરીદી કરી શકાય છે. જેને લઈને ખેડૂતોએ બીજા દિવસ સુધી ત્યાં તપસ્યા કરવી પડે છે. તો માર્કેટ યાર્ડમાં કંતાનના પણ ઠેકાણા નથી. અને આમાં પણ સૌથી મોટી વાત એ છે કે આજે સવારથી જ માર્કેટ યાર્ડમાં કોઈ જવાબદાર અધિકારીની હાજરી ન હતી. ખેડૂતો 1 વાગ્યા સુધી માર્કેટ યાર્ડમાં કોઈ જ અધિકારી ડોકાયા ન હતા, જેને લઈને ભાડેથી ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતોએ આજે પણ રોકાવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે એક દિવસ માર્કેટ યાર્ડની મુલાકાત લીધી ત્યારે ખેડૂતોની 100% સરભરા કરી દેવાઈ. જોકે કલેક્ટરના ગયા પછી હતું તેમનું તેમ થઈ ગયું, જેને લઈને હાલમાં ખેડૂતોની હાલત બદતર થઈ ગઈ છે. કોઈ અધિકાર આવતા નહીં, મામલતદાર આવતા નહીં. ટ્રેક્ટર કાલનું પડ્યું છે, બાર ટ્રેક્ટર છે, ડબલ બાર છે, એનું શું કરવાનું? પછી કોઈ લેતા નહીં, વાપરતા નહીં. બટાકા વાવવાના હોય, ઘઉં વાવવાના હોય, ખેતરોમાં પાણી વાળવાનું હોય, આ બધું કામ કરવાનું મૂકીને અમે 2 દિવસથી અહીંયા પડ્યા પાથે. મુખ્ય સમસ્યા એ છે કે મજૂરો વધારવામાં આવે અને ઝડપથી તોલવાની કામગીરી થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ. મેસેજ એટલા બધા મોક 70 માનો કે કેપેસિટી 30ની છે તો 40 મેસેજ મોકલવા જોઈએ, એના બદલે 70 મેસેજ મોકલવામાં આવે છે. એટલે 70 ખેડૂતો તો આવીને પડી રહ્યા અહીંયા અને તોલવાનો વારો આવતો નથી. એટલે 2 દિવસ સુધી તો ટ્રેક્ટર વાણે આપવું પડે અને ખેડૂતોને મુશ્કેલી પડે છે, ખાવા પીવાની તકલીફ પડે અહીંયા અને રાત અહીંયા ગુજારવી પડે. મારું નામ, હું કાંકણોનો ખેડૂત છું, જીતુભાઈ મોહનભાઈ પટેલ. કાલને કહું છું, મેસેજ આવી ગયા છે, કાલે ટ્રેક્ટર દૂર તોડવાનું બાકી છે હજી, અને આજે લઈને આવ્યા છે મેં તો હજી આ પત્રક નહીં આવ્યું. 11 વાગે આવે છે યાદી કે 11 વાગે આવે છે તો હજી નહીં આવી. આજે 12:12 થવાય લગભગ. કોઈ અધિકારી હોય ભરવા તૈયાર નથી. જે ભારણ ટ્રેક્ટર લઈને આવ્યા છે મેં 1500-2000 રૂપિયા જેવું ભાવ લ્યો છે. હજી તો કાલે નંબર આવે મારો. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. અઠવા પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ નાનપુરા જમરૂખ ગલી ખાતે મોડી રાત સુધી લગ્ન પ્રસંગમાં DJ ચાલતા અઠવા પોલીસ બંધ કરાવવા ગઈ હતી, જ્યાં સ્થાનિકો સાથે તૂતુ મેમેટ હતા. કુખ્યાત સંજય કોઠારીને તેના માણસોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલો કરતા પોલીસે લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો તો સ્થાનિકોએ પોલીસ પર ખોટી રીતે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ તો અઠવા પોલીસે પોલીસ પર હુમલો કરનારા સંજય કોઠારી અને તેના સાગરીતો સહિત 60થી વધુ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. જુનાગઢથી કેશોદમાં વંથલી નજીકનો નેશનલ હાઈવે પર પ્રાણીઓના અવરજવરથી અકસ્માતનો મોટો ભય રહ્યો છે. તેને રોજડો પ્રાણી અકસ્માતના કારણે ખાનગી ટ્રાવેલર સામે અથડાઈ ગયો હતો. જુનાગઢના વંથલી નજીકના નેશનલ હાઈવે પર વાહન અને પ્રાણીઓના હાઈવે ઉપર આવી જવાથી એક્સિડન્ટના બનાવ વધી રહ્યા છે. ત્યારે મોડી રાત્રિના સમયે કોયલી ફાટક પાસેના બોલ બેરિંગના કારખાના નજીક રાત્રિના સમયે વેરાવળ કેશોદ તરફથી જતી પાવન ટ્રાવેલર્સ નામની રોજડ પ્રાણી અચાનક આવી જતા જોરદાર સ્પીડથી બસના આગળના ભાગે ભટકાતા બસમાં નુકસાન થવા પામ્યું હતું. જોકે મોટું વાહન હોવાથી લોકોને કોઈ જાનહાનિ થવા પામી નથી. ત્યારે ફોરેસ્ટ ખાતાને જાણ થતા રાત્રે 12 વાગ્યાના સમયે ઈજા પામેલ પ્રાણીને જુનાગઢના સકર બાગે ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું અને સારવાર આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જુનાગઢ. સુરેન્દ્રનગરની સબ જેલ પર બની અખાડો, ત્યારે કેદીઓ ઝઘડ્યા છે અને જેલર કેદીઓની તમામ સુવિધા પૂરી પાડતો હોવાનો વિડિયો વાયરલ થયો છે.
રાજ્યની જેલોમાં પોલમ પોલ થતી હોવાનું વધુ એક વિગત સામે આવી છે. સુરેન્દ્રનગરની સબજેલમાં કેદીઓ ઝઘડતા અખાડો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સબજેલમાં થયેલી મારામારીમાં 4 કેદી અને 1 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. સબજેલનો એક વિડીયો ખુદ કેદીએ જ વાયરલ કર્યો છે, ત્યારે જેમાં મોબાઈલમાં પાન મસાલ અને ભોજન જેવી બધી વસ્તુની સુવિધાનો વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયોમાં જેલર એન્ડ્રોઇડ મોબાઈલના 15,000 ને 1 મસાલાના 25 રૂપિયા લેતા હોવાનો કેદીએ આક્ષેપ કર્યો છે. નવાઈની વાત એ છે કે જેલમાં કેદીઓને દારૂ પણ મળી રહે છે અને નાણાં લઈને પોલીસ આવી સુવિધાઓ આપતી હોવાને કારણે આરોપ લાગ્યો છે. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી, પરંતુ 108 ને હાજર પોલીસ કર્મીઓએ પરત મોકલી હોવાનો આરોપ છે. વધુમાં વાયરલ વિડીયોમાં કેદીઓને ઈજા થઈ હોવાનું પણ જણાવવામાં આવે છે, ત્યારે કેદીઓને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં હોવાની વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિડીયોમાં કેદીઓ મોજ માણતા, ભજન ગાતા અને ધૂમ્રપાન કરતા દેખાઈ રહ્યા છે. કેદીઓ પાસે મોબાઈલ, સિગરેટ, મસાલા, ઘડિયાળ વગેરે ચીજવસ્તુઓ વિડીયોમાં દેખાઈ રહી છે. હાલમાં આ વિડીયો ખુદ કેદીએ જ વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક તારણ. વાયરલ વિડીયોમાં સુરેન્દ્રનગરના સબજેલના જેલર કેદીઓએ તમામ પ્રકારની સુવિધા પૂરી પાડતા હોવાનો કેદીએ આક્ષેપ કર્યો છે. હાલ તો આ વિડીયો વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. તો શું આ વિડીયો વાયરલ થતા સબજેલના જેલર તથા જેલ પ્રશાસન પર જિલ્લા પોલીસ વડા તથા ઉચ્ચ અધિકારીએ કઈ કાર્યવાહી કરશે કે નહીં તો આવનારો સમય બતાવશે. હાલ તો આ વાયરલ વિડીયોએ જોર પકડ્યું છે. શાહરૂખ સિપાહી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. હાલના બુલેટિનમાં બસ આટલું જ. માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.